Welcome back to the new vlog. Second day starts like this. Fully khicho khicho bhaiya. Idhar dekho, idhar dekho. Sala jagah kidhar hai? Jagah kidhar hai? Ye jhukega nahi sala. Acha jhukega nahi sala. Veraval ma, aapnu swagat chhe. Ane aajna vlog ma Veraval to bolun tamne dakhsho. સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ હવે અમે જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમ જોવા. ત્યાંથી ખાલી 1.5 કિલોમીટર છે. હિરણ, સરસ્વતી અને કપિલા ત્રણ નદીઓનો સંગમ થઈને અહીંયા સોમનાથમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે અને તે પિતૃ તર્પણના કાર્યો અને એના માટે બહુ પ્રખ્યાત છે. આ બધું તમે જે જોઈ રહ્યા છો ડેવલપડ આખું સોમનાથ જે દેખાયો છે, જ્યાં પહેલાં નહોતું, અત્યારના જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એના સહયોગથી આટલું ડેવલપ થઈ શક્યું છે. અને હવે આ છે ગીતા મંદિર, જે ભગવાન કૃષ્ણના મુખેથી સીધા જ અધ્યાય 18 અધ્યાય મહાભારતના ભીષ્મ પર્વના બધા અધ્યાયો ત્યાં લખેલા છે. અને પછી ત્યાં તમે જોઈ શકો બલદેવજી મંદિર છે, જે નીચે દેખાય છે, એકદમ ગુફામાં છે. તેમાં પણ બલદેવજીની મૂર્તિ અને નીચે અંદર પ્રસ્થાપિત કરેલું છે. લક્ષ્મીનારાયણ મંદિર, જેનો ઇતિહાસ તમને આના પછીની ક્લિપમાં જોશો. અહીંયા આખું શું કહેતો આનો આપણે નરસિંહ અવતાર નું આપણે બામન અવતાર ને રાજા બલિ હતા. રાજા બલિ રાક્ષસોના કુળના રાજા હતા. રાવણને એને ભગવાન વિષ્ણુને કીધું હતું કે એ કીધું હતું કે હું વિષ્ણુ ભગવાનથી બધું લેતો કે હું રાક્ષસ છીએ કે ત્રિનો લોકોમાં ભૂલોક પાતાળલોક ઇન્દ્રલોક ત્રણેયમાં મારું જ રાજ હોવું જોઈએ બલિ એમ માનતા. તો આપણા ભગવાન વિષ્ણુએ એક અવતાર લીધો વામન અવતાર એક બ્રાહ્મણ તરીકે. એને કીધું કે તમે તો મોટા રાજા હોય તો કે મને તમે ત્રણ પગલાની જમીન આપ્યો કે બલિ રાજા કે હું કીધું તમે કવિ આપી દો કે તમે શું આમ જોઈ કે તમને દેવતાઓ ભગવાન વિષ્ણુ કોઈ ના આપીએ કેટલું આપીએ કોઈને ખબર નથી કે ભગવાન વિષ્ણુ ખુદ વામન અવતારમાં છે. વામન નાનું થાય
એને નાના જોયા હતા કે આ છોકરો વધી વધીને કેટલા 3 ડગલા મારે, ધોધીને 300 કે 300 માનદવ આપી દે. ભગવાન એનું વામન અવતારમાંથી એનું વિરાટ રૂપ ધારણ કરીને પૃથ્વીને 1 ડગલામાં નામ દીધું. ઠીક છે, બીજું ડગલું કામ મૂકું તો બલિ કે મારા માથા પર મૂકો છે. બીજું ડગલું જેવું માથા પર મૂક્યું બલિ રાજા એસા ધસવા લાગ્યા પાતાળમાં, તો એને બસાવવા પાતાળમાં ધસવા લાગ્યા. પછી એને બસાવવા માટે એ માં લક્ષ્મીને પુકાર કરી, તો માં લક્ષ્મીએ પછી એને રાખડી બાંધી, એટલે આપણે રક્ષાબંધન એટલે બનાવી. બલિરાજાને આપણા પાર્વતી લક્ષ્મી માતાએ રાખડી બાંધી અને એને બસાવ્યા હતા ભગવાન વિષ્ણુથી. ને એના સ્કૂળમાં હિરણ્યકશ્યપ છે હતા ને એને પ્રહલાદ છે હતા, ને હિરણ્યકશ્યપ ખબર હતા કે આ બધા વિષ્ણુ ભગવાનના વિદ્રોહી હતા કારણ બલિરાજાને કારણે. એટલે પ્રહલાદ ભગવાન પાસે વિષ્ણુ ભગવાનના ભક્ત હતા, એને બસાવવા માટે ભગવાન વિષ્ણુ અવતારમાં આપણે નરસિંહ અવતાર લીધો. હવે પ્રહલાદની દીકરાનો દીકરો હતો ને એને દીકરી હતી ને એ મંત્ર હતો જે રામાયણ કરવામાં એટલે રામાયણમાં ભગવાન રામને વનવાસ મોકલવામાં એ કારણ હતું. એનું પણ કારણ એ હતું કે દેવતાઓ હતું ને વિષ્ણુ ભગવાનથી નફરત કરતી. એટલે આ સ્કૂળ હાલે આવ્યું નામ આપણે આમ કહીએ ને પુરાણી તરફથી, એક વિષ્ણુ ભગવાન અવતારનો રૂપ ને આ રાક્ષસોનો રૂપ. રાજા બલિ પછી એને કશ્યપ પ્રહલાદના પોત્રી મંત્ર નાખ્યું ક્યાં ચાલુ આવે. આ બાજુ વામન નરસિંહ અવતાર ને નરસિંહ અવતાર ને આપણે રામ ભગવાન. આજે તમે સાંભળ્યા અત્યારે એ આપણા મિત્ર છે જે અહીંયાના સોમનાથના જ છે લોકલ, અને મારી જોડે ત્યાં કોલેજમાં સ્ટડી કરે છે, એટલે આજે એમને સાથે જ લઈને આવ્યા છે કે જે આપણે ઇતિહાસ બધા મિત્રોને જણાવી શકાય. બલદેવજી મંદિર મિત્રો, અત્યારે હું છું ક્યાં ભાઈ ના કયું ભાઈ વેરાવળ નું બીચ ને વેરાવળ ચોપાટી. ખૂબ સારો એન્જોય થયો અને હવે બ્લોગનો એન્ડ કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ ટિલ હિયર. અને હવે નવા બ્લોગમાં તમારું સ્વાગત થશે, અને નવા બ્લોગમાં જુનાગઢ જુનાગઢને છઠ્ઠા સેન્ટર અને ટ્રેકિંગનું હશે. સો સ્ટે ટ્યુન્ડ, બાય.